વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ બે વિષય કલ્લોલ પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ વિશે સમજ મેળવીશું. તો જુઓ, અહીં તમને ચોપડીનું ચિત્ર પણ આપેલું છે કે તમારે કઈ ચોપડી કાઢવાની છે. તો તમારે કલ્લોલ, આઈડિયલી કલ્લોલી જે સ્વાપોથી છે એની અંદર તમારે પાના નંબર 3 કાઢવાનું છે. પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ, ગીત ગાવાની મજા. હવે શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત ફરો ફરો ને ઉંદરડા ઉંદરડી ગાઓ, આ ગીત આપણે અગાઉ ગાઈ ગયા છીએ. હવે નીચેના શબ્દો વાંચો અને મોટેથી બોલો. હું જેમ શબ્દ બોલું તેમ તમારે મારી સાથે બોલવાનું છે. ઉંદરડી, ફૂદરડી, રમો, ફરો, ચાંદો, માંદો, ભાગો, જાગો, ફરે, કરે, જેમ, તેમ. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે જુઓ, નીચે વાર્તા આપી છે અને આ વાર્તાનું ચિત્ર અહીં આપ્યું છે. વાંસળીવાળાની વાર્તા અગાઉ મેં તમને કીધી હતી અને અગાઉના વિડીયોમાં તમે શીખી ગયા છે આ વાંસળીવાળાની વાર્તા. તો હવે આ વાર્તાને આધારે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. પાઠ્યપુસ્તકની વાંસળીવાળો વાર્તા સાંભળો, વાંચો અને માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરી ખરું કરો. જુઓ, અહીં તમને વિકલ્પો આપેલા જ છે. ચાલો તેમાંથી આપણે પ્રથમ જોઈશું. ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું? સાપ, વાંદરા, કૂતરા કે ઉંદરો? તો કે ઉંદરો. તો ત્યાં આપણે ખરું કર્યું છે. હવે છે નંબર 2. એક દિવસ કોણ આવ્યું? વાંસળીવાળો, મદારી, જાદુગર કે ફળવાળો? તો કે વાંસળીવાળો. તો વાંસળીવાળાના બોક્સની અંદર આપણે શું કરવાનું છે? ખરું. ચાલો હવે નંબર 3. વાંસળીવાળો છેવટે ક્યાં પહોંચશે? બજારમાં, શહેરમાં, બીજે ગામ કે નદી કિનારે? તો કયો વિકલ્પ આવશે? નદી કિનારે. તો નદી કિનારેના વિકલ્પ છે ત્યાં શું કરવાનું છે આપણે? ખરું. હવે છે નંબર 4. વાંસળીવાળાએ શું પહેરેલું છે? લાલ ટોપી પહેરેલી છે. હા, તો એની સામે આપણે ખરું કરી દેવાનું. પીળો ડગલો? તો કે હા, તો તે વિકલ્પમાં ખરું કરશું. પીળી ટોપી, લાલ ડગલો એ તો આવશે નહીં. હવે છે 5. નંબર 5. અમે આ ઉંદરોથી હારી ગયા એટલે શું? એનો અર્થ શું થશે? ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા કે ઉંદરો ખૂબ વધારે હતા? તો કે અમે આ ઉંદરોથી હારી ગયા એનો અર્થ થશે કે અમે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા. આપણે એ વિકલ્પમાં ખરું કરશું. હવે છે નંબર 6. વાંસળીવાળો નદી ઓળંગી ગયો એટલે શું? વાંસળીવાળો નદી ઓળંગી ગયો એનો અર્થ શું થશે? વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો કે વાંસળીવાળો નદીને સામે કાંઠી પહોંચી ગયો? કયો વિકલ્પ આવશે? તો કે બીજો. વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો તો આપણે ત્યાં શું કરશું? ખરું. ચાલો હવે છે નંબર 7. ચારેકોર હો 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 એટલે શું? એનો અર્થ શું થશે ચારેકોર હો હો હો? પહેલું, બધી બાજુ સૌ હસતા હતા. બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. કયો વિકલ્પ આવશે? કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. બીજા બોક્સમાં આપણે શું કરશું? ખરું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને શું આપી છે? ખાલી જગ્યા. તો જુઓ નંબર 2. ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા, એક હતું ગામ, એમાં ઘણા ખાલી જગ્યા હતા. શું હતા? સરસ, ઉંદરો હતા. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? ઉંદરો. બરાબર, તમારે બી 2 લીટીને અડીને સુંદર અક્ષરે લખવાનું છે. જુઓ બીજી ખાલી જગ્યા, આમ જાઓ તો ખાલી જગ્યા, તેમ જાઓ તો ખાલી જગ્યા, ઉંદરો કેવું બોલે? સરસ, ચું ચું ચું. તો આપણે શું લખશું? આમ જોવો તો ચું ચું ચું, તેમ જાઓ તો
ચુચુચુ. હવે છે નંબર 3. ગામ લોકોએ વાસળીવાળાને ખાલી જગ્યા રૂપિયા આપવાનું કહ્યું. કેટલા રૂપિયા આપવાનું કહ્યું હતું? સરસ, 1000. કેટલા રૂપિયા? 1000 રૂપિયા આપવાનું કહ્યું. હવે છે નંબર 4. ખાલી જગ્યા મારવાના તે 1000 રૂપિયા હોય, શું જવાબ આવશે? ગામ લોકો શું કહે છે વાસળીવાળાને? સરસ, ઉંદર. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય તો ખાલી જગ્યામાં શું આવશે? ઉંદર. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. હવે છે નંબર 5. નંબર 5માં શું કીધું છે? કે વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ જવા લાગ્યા. પહેલી વખત વગાડી ત્યારે ગામના બધા કોણ પાછળ જવા લાગ્યા? તો કે ઉંદરો. તો ખાલી જગ્યામાં શું લખવાનું? ઉંદરો. હવે છે નંબર 6. કે વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ જવા લાગ્યા. તો કોણ બીજી વખત પાછળ જવા લાગ્યું? તો કે ગામના બધા છોકરા. કોણ? ગામના બધા છોકરા તેમની પાછળ જવા લાગ્યા. નંબર 7. લે ભાઈ વાસળીવાળા, લે તારા ખાલી જગ્યા રૂપિયા અને જા હવે તું બીજે ગામ. કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. તો ખાલી જગ્યામાં કેટલા લખીશું આપણે? 1000. હવે છે નંબર 8. ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનારા વાસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. વાસળીવાળો ઉંદરોને ક્યાં લઈ ગયો હતો? તો કે નદીમાં. તો ખાલી જગ્યામાં આપણે લખીશું નદી. નદીમાં લઈ જનાર વાસળીવાળા ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા. કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા આપવાની, રૂપિયા આપ્યા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 જુઓ. પ્રશ્ન 3માં શું કીધું છે? કે આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને ખરું કે ખોટાની નિશાની કરો. તો જુઓ, નંબર 1. ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. ખોટું કે ખરું? શું આવશે? સાચું, કે કોઈને ઊંઘવા દેતા ન હતા. તો પહેલાં બોક્સમાં ખરું કરવાનું. નંબર 2. કબાટમાંથી ઉંદરો નીકળતા હતા. ખરું કે ખોટું? ખરું. તો શું કરવાનું છે આપણે? ખરું. નંબર 3. બધા જ ઉંદરો સરખા રંગના હતા. બધા ઉંદરો સરખા રંગના હતા, કોઈ કાળા કોઈ ધોળા હતા ને, આમાં શું આવશે? ખોટું. નંબર 4. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. સાચું કે ખોટું? શું આવશે? સાચું, ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા ને. નંબર 5. વાસળીવાળાની લાંબી દાઢી હતી. વાસળીવાળાની દાઢી લાંબી હતી? ખોટું, એને તો સહેજ એવી હતી. આ વાક્ય આ કેવું આવશે? ખોટું. નંબર 6. વાસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. સાચું, ગમતો હતો એટલે તેની પાછળ પાછળ ગયા હતા. હવે નંબર 7. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. વાસળીવાળો લઈ ગયો હતો ને વાસળી વગાડીને, એટલે શું આવશે? સાચું. નંબર 8. વાસળીનો અવાજ બધા બાળકોને જરાય ગમતો ન હતો. ખોટું, વાસળીનો અવાજ તો બધા બાળકોને ગમતો હતો. હવે નંબર 9. લોકો બધા ગભરાયા, રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. સાચું, ગામ લોકોને પોતાના બાળકોની ચિંતા થવા લાગી ગયેલી. વાક્ય કેવું આવશે? સાચું. હવે છે નંબર 10. ગામ લોકોએ વાસળીવાળાને 5000 રૂપિયા આપ્યા. ખોટું, કેટલા રૂપિયા આપવાનું કહ્યું હતું? 1000. હવે જુઓ 11. વાસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. ખોટું, બીજે ગામ જતો રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે તમને કેટલાક સવાલ જવાબ આપ્યા છે, જુઓ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. તો સવાલ 1. ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળતા હતા? તો ઘરમાં આપણને કબાટમાં અને પેટીમાં ઉંદર જોવા મળતા હતા. તેનો જવાબ આપણે શું લખીશું? સુંદર અક્ષરે બે લીટી નડીને, કે ઘરમાં
કબાટ અને પેટીમાં ઉંદર જોવા મળતા હતા। આ રીતે તમારે સુંદર અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે। હવે છે નંબર બે, ઉંદરો કેવા કેવા હતા, તેનો જવાબ શું આવશે? તો આપણે લખીશું, ઉંદરો નાના મોટા, નાના મોટા, પછી લખીશું જાડા પાતળા અને કાળા ધોળા રંગના હતા। હવે છે પ્રશ્ન ત્રણ, બરાબર। પ્રશ્ન ત્રણ માં શું કીધું છે? ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? તો ઉંદરો ગામ લોકોને સુખેથી ખાવા પીવા બેસવા ન દેતા હતા, જેવી મુશ્કેલી થતી હતી। આપણે શું લખી દઈશું કે ગામ લોકોને સુખેથી ખાવા પીવા બેસવા ચાલવા અને ફરવાની મુશ્કેલી થતી હતી। ઉંદરોને કઈ કઈ મુશ્કેલી થતી હતી? તો કે ઉંદરોને લીધે ગામ લોકોને સુખેથી ખાવા પીવા બેસવા ચાલવા અને ફરવાની મુશ્કેલી થતી હતી। હવે છે નંબર ચાર, ભાઈ અમે તો કંટાળ્યા, આ વાક્ય કોણ બોલે છે? તો સાવ ઇઝી, કોણ બોલે છે? તો કે ગામ લોકો। તો સામેનો જવાબમાં શું લખીશું આપણે? ગામ લોકો। હવે છે નંબર પાંચ, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? શું કહ્યું વાંસળીવાળાને? તો ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું, વાંસળીવાળાને કહ્યું કે ભાઈ અમે તો કંટાળ્યા, તમે આ સગડા ઉંદરો કાઢી ન સમય, તો આપણે નીચે લખીશું સગડા ઉંદર કાઢી આપો તો હજાર રૂપિયા આપશું। વાંસળીવાળાને શું કહ્યું ગામ લોકોએ? તો કે વાંસળીવાળાને કહ્યું કે ભાઈ અમે તો કંટાળ્યા, તમે આ સગડા ઉંદરો કાઢી આપો તો હજાર રૂપિયા આપશું। હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે અહીં જુઓ, તમને કઈ ચોપડી કાઢવાની છે એનો ફોટો તમને આપેલો છે। આ ચોપડી કલ્લોલી, તમારે આ બુક કાઢવાની છે અને એની અંદર નીચે તમને લેસનમાં આપેલું જ છે પાના નંબર ચાર અને પાંચ। આજે આપણે વિડીયોમાં જે ભણ્યા એ વિડીયોમાંથી જોઈ જોઈને તમારે આ તમારી સ્ક્રીન પર જે ફોટો છે એ ચોપડી તમારે કાઢવાની છે અને એની અંદર પાન નંબર ચાર અને પાંચ તમારે જોઈ જોઈને લખવાનું
છે સરસ અક્ષરે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.